નમસ્કાર, ડીબીલાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ નજીક આવેલા સુખી ડેમમાંથી 3 દિવસ અગાઉ નજીકના ઉમરવા વસાહત ગામના 27 વર્ષના યુવાન શૈલેષભાઈ રમેશભાઈ રાઠવા ઉર્ફે સંજયનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ મૃતદેહના શરીર ઉપર નાની મોટી ગંભીર ઇજાઓના નિશાન મળી આવતા પાવી જેતપુર પોલીસે હત્યાની આશંકા સાથે આ કેસની તપાસ શરૂ કરી હતી અને જેની અંદર એક પછી એક કડીઓ મેળવતા પાવી જેતપુર પોલીસે અને તેમની સર્વેલન્સ ટીમની મદદથી તેમજ FSL, ડોગ સ્ક્વોડ, મોબાઈલની કોલ ડિટેલ જેવી દરેક બાબતો ઉપર સૂક્ષ્મ રીતે ધ્યાન આપી ગણતરીના દિવસોમાં જ પાવી જેતપુર પોલીસ સ્ટેશનના PSI સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા આ શૈલેષ નામના યુવાનની હત્યાનું રહસ્ય ઉકેલી નાખ્યું છે અને હત્યાના ગુનામાં સંડોવાયેલા 3 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી રાજેશ રાઠવા રહેવાસી લુણાદરા અને બીજો આરોપી વિપિન હમીર રાઠવા રહેવાસી ચૈના તથા એક સગીર 17 વર્ષીય યુવક એની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. ઘટનાને નજરે જોનાર ભલાભાઈ તથા ચંદુભાઈ નામના 2 સાહેદો પોલીસની તપાસ દરમિયાન પોલીસ સમક્ષ આવ્યા હતા અને તેમના પ્રાથમિક જાણકારી અને નિવેદનના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં ખૂબ જ સફળતા મળી હતી. આ હત્યારાઓએ જમીનના ઝઘડા તકરારમાં જ આ શૈલેષ નામના કુટુંબી યુવાનની હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું છે અને આ ઘટનાને ચૈના ગામની વસાહતમાં અંજામ આપવામાં આવ્યો હતો, જ્યાં શૈલેષની હત્યા કરવામાં આવી હતી અને જ્યાંથી મૃતક શૈલેષના ચપ્પલ પણ મળી આવ્યા છે. પૈતૃક સંપત્તિ માટે આ હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે અને આ કેસમાં પાવી જેતપુર પોલીસ સ્ટેશનના PSI સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ઘનિષ્ઠ તપાસ કરી અને મર્ડરની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ નજીક સુખી ડેમમાંથી 3 દિવસ અગાઉ મળી આવેલ ઉમરવા ગામના શૈલેષ નામના યુવાનની હત્યાની જે મર્ડર મિસ્ટ્રી છે તેને પાવી જેતપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી છે. દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે હત્યાના સ્થળથી ઘટના સ્થળથી 500 મીટરના અંતરે આવેલા આરોપીના ઘર સુધી પહોંચવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને ડોગ સ્ક્વોડની મદદથી આરોપીઓ સુધી પહોંચ્યા હતા, જે દરમિયાન 17 વર્ષીય સગીર યુવક એ જંગલમાં ભાગી પણ છૂટ્યો હતો, પરંતુ પોલીસે તેને પણ દબોચી લીધો છે અને તે ત્રણેયને આરોપીઓને આ હત્યાના ગુનાની અંદર જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જો કે પરિવારની અંદર અત્યારે પણ ગમગીની છવાયેલી છે અને નવયુવાન અને આશાસ્પદ યુવાનની હત્યા કરી દેવાતા પરિવારજનો દ્વારા આ હત્યારા ઉપર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે અને પોલીસની તપાસની કામગીરી ઉપર ચોફેરથી પ્રશંસા થઈ રહેલી નજરે પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, પાવી જેતપુર, ડીબી લાઈવ ન્યૂઝ.